અકસ્માત તૂટી પડવાના બનાવમાં મ્યુનિસિપાલિટી સાથે લોકોની પણ બેદરકારી સામે આવી રહી છે. મ્યુનિસિપાલિટીના રામદેવ ઝોનમાં ટીપી સ્કીમ નંબર 11 અડાજણ ફાઇનલ પ્લોટ નંબર 71માં નીલાંજન એપાર્ટમેન્ટ આવેલું છે. આ બિલ્ડિંગ નવયુગ કોલેજ સામે આવેલ છે અને આ બિલ્ડિંગ જર્જરિત હતા. મ્યુનિસિપલ તંત્રે રિપેર કરવા માટે 2011થી નોટિસ આપી હતી. છેવટે બિલ્ડિંગ ખાલી કરાવવા માટે જણાવ્યું હતું. મ્યુનિસિપાલિટીએ વારંવાર 10 જેટલી નોટિસ આપી હોવા છતાં રિપેરિંગ કે બિલ્ડિંગ ઉતારવાની કામગીરી નહીં થતાં બિલ્ડિંગ વધુ જર્જરિત થઈ ગઈ હતી અને એક વર્ષ પહેલાં બિલ્ડિંગનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો અને નીચે આશ્રય લઈ રહેલા શ્રમજીવીનું દબાઈ જતાં મોત પણ થયું હતું. ત્યારબાદ મ્યુનિસિપલ તંત્રએ બિલ્ડિંગને ખાલી કરી સીલ કરીને ઓક્ટોબર 2019માં બિલ્ડિંગ ઉતારી પાડવા માટે નોટિસ આપી હતી અને આ બિલ્ડિંગમાં વસવાટ કરનારાઓ દુકાનદાર ફ્લેટ ધારકોએ એસએમસીને બિલ્ડિંગ ઉતારી પાડવાની બાંહેધરી આપી હતી. પરંતુ હજી સુધી બિલ્ડિંગ ઉતારવામાં નથી આવી. હાલ ચોમાસા પહેલાં બિલ્ડિંગ અકસ્માતથી તૂટી પડે તેવી શક્યતા હોવાથી મ્યુનિસિપલ તંત્રએ બિલ્ડિંગના દુકાન ફ્લેટનો કબજો ધરાવનારને આખરી નોટિસ આપી જણાવ્યું છે કે 7 દિવસના નોટિસ પીરિયડમાં જો મિલકતદાર કબજેદાર કે દુકાનદાર બિલ્ડિંગ નહીં ઉતારે અને તે દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તો તે માટે કબજેદાર જવાબદાર રહેશે. તેમ છતાં જો તેઓ બિલ્ડિંગ નહીં ઉતારે તો મ્યુનિસિપાલિટી આ બિલ્ડિંગ ઉતારવાનો ઇજારો આપશે અને તેનો ખર્ચ મિલકતદારો પાસેથી વસૂલવામાં આવશે.